વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર સાથે ફોર્મ ભરવા માટે જઈ રહેલા સોમનાથના ધારાસભ્યની ગાડીને કલેક્ટર કચેરી ખાતે જતા પહેલા રોકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢમાં આજે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પોતાનું નામાંકન પત્ર ફોર્મ ભર્યું છે ત્યારે કોંગ્રેસના નામાંકન પત્ર ભરવા પહેલા કલેક્ટર કચેરીએ જઈ રહેલા સોમનાથ જે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની ગાડીને કલેક્ટર કચેરી ખાતે જતા અટકાવવામાં આવી હતી. અધિકારી દ્વારા રોકવામાં આવી હતી અને તેઓને જણાવ્યું હતું કે અંદર 3 ગાડીને જવાની પરમિશન આપવામાં આવે છે ત્યારે આપને જવા દેવામાં આવશે નહીં. તેઓ હાજર પોલીસ અધિકારીએ રોકીને વિમલભાઈને જણાવતા વિમલભાઈએ આ પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે તમો ભાજપના ઇશારે શા માટે અમારી સાથે આવું કરો છો અને થોડી વાર માટે ઉગ્ર બોલાચાલી પણ આ બાબતે થઈ હતી અને સમગ્ર મામલો બિચક્યો હતો.